મિત્રો આજે તમને હું એક મારી હકીકત કહાની કહેવા જઈ રહી છું તો મારી આ કહાની જરૂરથી સાંભળજો મારું નામ પ્રિયા છે મારે એક બહેન છે જેના લગ્ન થઈ ગયા છે એ સાસરે જાય છે હું હજી અઢાર વરસની થઈ છું હું એક દિવસ મારી બહેન ના ઘરે મળવા ગઈ ત્યાં અમે બે દિવસ હું ત્યાંગ રહી અને રોજ રોજ અમારી પથારી કરે એ રૂમ મારી પથારી અલગ કરે એટલે મેં એક દિવસ મારી બહેનને પૂછ્યું કે મારી પથારી તમે કેમ અલગ કરો છો અને તમારી પથારી ભેગી કરો છો તો મને કે તું જ્યારે પરની ને સાસરે જાય ને ત્યારે તને સમજાશે એમ કહીને રસોઈ કરવા ઘરમાં ગઈ અને મારા જીજાજી નોકરી જવા માટે તૈયાર થવા લાગ્યા હવે અમે બગા ભેગા જમી અને પછી મારા જીજા નોકરી ગયા અને અમે ગયા ખેતર જોવા માટે ખેતરે ફરીને પાછા આવતા સુધી તો સાંજ પણ પાડવા આવી હવે મેં મારી બહેનને કીધું કે મારે કાલે ઘરે જવું છે પણ મારી બહેન કે કાલે હું તને મૂકવા આવીશ આજે રોકાઈ જા હવે એ દિવસે બન્યું એવું કે મારા જીજા વેલા વેલા ઘરે આવી ગયા અને આવીને ઘરે બેઠા હું પણ ત્યાં બેઠી તો તે મારી સામે જોયા જ કરે અને હું પણ એમના સામે જોતી રહી ગઈ તો મને કે હું તમને સવાલો પૂછું એમના તમે મને જવાબ આપજો મેં કહ્યું સારું પૂછો તો પહેલાં તો મને આજ પૂછું કે તમારે કોઈ બોયફ્રેન્ડ છે મેં ના પાડી તો કે તમે સેક્સ કરેલું છે મેં ના પાડી શરમાઈને એમ પૂછતા પૂછતા મારી નજીક આવી ગયા અને મને બાહો માંગ પકડી લીધી મેં કહ્યું આ શું કરો છો જીજાજી છોડો બહેન જોઈ જશે મને કે તારી બહેન શાકભાજી લેવા ગઈ છે મને કે તારી બહેન કરતાં તું રૂપાળી છે તું આજે મારી જોડે સૂઈ જજે મને પણ એમની જોડે સૂવાનો મોકો મળે એની રાહ જોતી હતી હવે રાત્રે અમે સૂઈ ગયા પણ મારી બહેન જાગતી એ મારી ઊંઘવાની રાહ જોવે છે હું પણ આંખો બંધ કરીને સૂઈ ગઈ પણ અડધી રાત્રે હું જાગી તો મારી બહેન પણ જાગતી હતી એ પણ મારા જીજાના કપડાં ઉતારતી હતી એટલે આ જોઈને હું પછી ગોદડા માંગ રહીને જોવા લાગી તો મારી બહેને પેલી એની સાડી કાઢી પછી બ્લાઉઝ ઉતારી અને આખી નાગી થઈ અને ઊભી હતી ત્યારે મારા જીજા પણ શર્ટ કાઢી અને પેન્ટ ઉતરતા હતા પછી પોતાનો મોટો પોપટ બહાર કાઢ્યો અને મારી બહેનના હાથમાંગ પકડાયો મારી બહેન પણ હલાવવા લાગી અને ચૂસવા લાગી હવે આ બધું જોઈને મારે પણ પાણી નીકળવા લાગ્યું પણ છતાં જોઈ રહી પછી તો મારી બહેન પગ પહોળા કરીને સૂઈ ગઈ અને મારા જીજા પણ એમનો મોટો પોપટ લાકડા જેવો મારી બહેનની ગુફા માંગ ભરાવી દીધો અને ઉપર નીચે થવા લાગ્યા આ બધું જોઈને મારાથી પણ ટક્કર નથી પકડાતી પછી તો મને થયું કે મારે પણ મારા જીજાનો પોપટ લેવો પડશે એટલે બીજી રાત્રે પણ હું રોકાઈ ગઈ જ્યારે મારા જીજા બીજા દિવસે ઘરે આવ્યા ત્યારે તે બાથરૂમ માં નાવા ગયા એટલે મારી બહેને મને એમને ટુવા આપવા કહ્યું અને હું રજી થઈ ગઈ કેમ કે હું તો રાહ જોતી હતી મોકાની અને મોકો મળી ગયો હું ટુવા આપવા ગઈ તો મારા જીજા બગા કપડાં કાઢીને ઊભા હતા હું પણ જરાય અવાજ કર્યા વગર એમને પકડી લીધા અને કહ્યું રાત્રે મેં બધું જોઈ લીધું હતું મારે પણ તમારો પોપટ લેવો છે પછી તો મારા જીજા પણ પોપટ ટાઇટ કરીને ઉભા જા હતા મને વાંકી કરીને એવી ધબધબાઈ કે મજા આવી ગઈ મારા બોબલા પણ ચૂસવા લાગ્યા અને મને એક કલાક સુધી કર્યું અને હાલ પણ મારા જીજા મળવા આવે ને તો હું તેમની પાસે રોજ કરાવું છું તો મિત્રો કેવી લાગી અમારી કહાની કોમેન્ટ કરજો અને અમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો માંગ